નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી, અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે, અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શિતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું, અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ. દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશિલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. સુમનભાઈના અનેક રૂપો છે. કોઈ વાર વર્ષો પહેલા એના ઘરે તમે ગયા હો તો રસોડામાં રોટલી પણ વણતા હોય, 4 વાગે ઉઠીને બપોરે 1.5 વાગ્યા સુધી લખતા પણ હોય, વચ્ચે એકાદ સારી સિરિયલ આવે તો એ જોઈ પણ લેતા હોય. આવું એક જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ, કારણ કે આપણા બધાના મનમાં સાહિત્યકારો વિશે એક રોમેન્ટિક ખ્યાલ છે કે એને દાઢી હોય મારા જેવી ને એવું બધું, એક થેલો લટકાવેલો હોય ને એમ કંઈક ધૂંધો પોતાની ધૂનમાં હોય ને. આધુનિકતાએ આખો એ ખ્યાલ બદલી નાખ્યો છે, અને એનું તમને પ્રત્યક્ષ દર્શન એમના વક્તવ્યમાં પણ થશે. તો પ્રિય સુમનભાઈ, સુમન શાહ, ઉંમર વર્ષ 71, અમારી મૈત્રી 30-32 વર્ષની, એમની એક છબી સતત સામે રહી છે, તે એમની ઊંડી નિષ્ઠાભરી અધ્યયન પ્રવૃત્તિની. સતત સ્વાધ્યાય અને સાહિત્યના પરિશીલનથી તેઓ હંમેશા સજ્જ, ઉષ્માભર્યા મિત્ર, કડક પણ પ્રેમાળ અધ્યાપક, અને સોય ઝાટકીને સીધી વાત કરનારા, ખેરખાઓની કે પ્રતિષ્ઠિત એવા ખોટા મૂલ્યોની જતન કરનારાઓની ખબર લઈ નાખનારા. સિદ્ધાંત ચર્ચામાં મિત્રની વાતનો ઇનકાર પણ કરે અને કોફી બ્રેકમાં એને ગળે પણ લગાડે. સાહિત્ય કલામાં સમયે સમયે આવતા પરિવર્તનોની સમુદારતાથી ને સમીક્ષાત્મક દૃષ્ટિથી મીમાંસા કરે. વિવેચક, વાર્તાકાર, કવિ, ઘણાને ખબર નહીં હોય એ કવિ છે. કુસુમ લાડને નામે એમણે કવિતાઓ પણ લખી છે, આધુનિક અનુઆધુનિક કવિતા. નિબંધકાર, નવલકથાકાર, અનુવાદક તરીકેની એમની અનેક મુદ્રાઓ. બીજી બાજુ સુરેશ જોશી વિચાર ફોરમમાં કે સંનિધાન જેવી મહત્વની પ્રવૃત્તિના પાયાના આરંભ કરનારા પણ. ખેવના ત્રૈમાસિકના સજાગ, નવા નવા વિચારને અનુમોદન આપી એમનો અમલ કરનારા એવા મહતંત્રી. એમના લગભગ 73 પુસ્તકો પ્રગટ થયા છે. આ વર્ષને અંતે બીજા 2-3 થશે એટલે 75નો આંકડો એ જરૂર વટાવશે.
અને આપણે ઈચ્છીએ કે 100 સુધી પહોંચે. તો આ સુમન શાહનો કલા સાહિત્ય વિચાર જીવન ધર્મનો અનાદાર કરતો નથી, એ જીવનને પણ ભરપૂર માણે છે. એમની હંમેશની ખેવના સાહિત્યને સાહિત્ય તરીકે માણવાની, જાણવાની અને પ્રમાણવાની રહી છે. આમ તો આપણે પણ સહૃદયો કળા સાહિત્ય સાથેના જીવંત નિજી સંબંધથી રચાતી સ્વની છબીને, પોતાની ઓળખને જુદી જુદી રીતે અંકિત કરતા રહેતા હોઈએ છીએ આપણા વાંચનમાં અને આપણા કાર્યમાં. સુમન શાહ કલાની અવેજીમાં સાહિત્યને સ્વીકારવાના મતના નથી. અમે તો કલા માટે લખતા નથી એવું કહેનારને સુમનભાઈ પણ ઝવેરચંદ મેઘાણીની જેમ કહી શકે તો શું કઢંગાઈ માટે લખો છો? એટલે એમની પહેલી નિસ્બત કળા સાહિત્ય માટેની છે. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અભ્યાસીનો સાહિત્ય સાથેનો સંબંધ ઉગાડા છેડાવાળો રહ્યો છે. એમના જ્ઞાન ગગનમાં દેશકાળના સીમાડાઓ નથી, પરંતુ મુક્ત સમજ સાથેનું જવાબદારી ભર્યું ઉડ્ડયન છે. તેઓ સહજ રીતે આચાર્ય ભરત મુનિના રસસૂત્રની મીમાંસા કરી શકે છે, તો એટલી જ સ્વાભાવિકતાથી ફ્રેન્ચ ફિલસૂફ જાક દેરીદાના ડીકન્સ્ટ્રક્શનના વિચારને કશી મર્યાદ વિના સ્વીકારી પણ શકે છે. વેઇટિંગ ફોર ગોદો, ચેખોવની થ્રી સિસ્ટર્સ, દોસ્તોવેસ્કીની ધ મીક વનના અનુવાદ કરી શકે છે. સાહિત્યિક અર્થનો કોયડોની વાત એક બાજુ કરે તો બીજી બાજુથી નિરંજન ભગત ને ઉમાશંકર જોશીના સર્જન વિવેચનને પ્રમાણે પણ ખરા. સુમનભાઈ સુરેશ જોશીના આત્મીય વિદ્યાર્થી, અમને બધા ગાળો આપે છે એક અદ્ભુત કટાક્ષો સાથે કે તમે બધા બરોડા સ્કૂલવાળા, પણ બરોડા સ્કૂલવાળા થઈ તો જુઓ, બહુ અઘરું છે. કેટલું કામ કરવું પડે છે, કેટલી મહેનત કરવી પડે છે, ઉજાગરાઓ કરવા પડે છે, બહુ બધા જોડે ઝઘડાઓ કરવા પડે છે સાહિત્યને માટે. તો એવી ગાળ ખાઈને પણ અમે એ સ્વીકારવા તો તૈયાર જ છીએ કે હા, અમે સુરેશ જોશીના બધા જ વિદ્યાર્થીઓ બરોડા સ્કૂલના છીએ, અને એમાં મને જરા પણ છોછ નથી કે કોઈ શરમ નથી. સુમનભાઈ સુરેશ જોશીના આત્મીય વિદ્યાર્થી અને એનું એમને અપાર ગૌરવ પણ ખરું. આ ગુરુ શિષ્ય સંબંધ માત્ર ભક્તિભાવ ભર્યો કે શરણાગતિનો તો નહીં જ. સુમનભાઈ પોતે જ કહે છે કે આ સંબંધ ક્રિટિકલ હતો, એમની સાથે જાત જાતના ઝઘડા કરવા દે એવા એ ગુરુ. આગળ તેઓ કહે છે કે સુરેશભાઈએ અમને વાદે ચડતા શીખવેલું, એમણે જ અમને તત્વની શોધનો અવિરામ માર્ગ ચીંધેલો. મારી આ વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો ખેવનાના સંસ્થા વિશેના, સાહિત્ય પરિષદ વિશેના, રાજેન્દ્ર શાહ અંગેના થયેલા વિવાદ વિશેના તંત્રી લેખો આપ જોઈ જાઓ એવી મારી આપને વિનંતી છે. હવે હું એક એમણે જે રાજેન્દ્ર શાહ વિશે લખ્યું છે એમના બે નાના પેરેગ્રાફ વાંચવાનું મને મન છે, જો આપ પરમિશન આપતા હો તો. રાજેન્દ્રભાઈને જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારે ઘણો ઉહાપો થયો હતો કે કર્મશીલ નથી ને એવા બધા, પણ અત્યારે એ ઊંડાણમાં આપણે જવું નથી. પણ એમણે એમ સુમનભાઈએ લખ્યું હતું એ વિશેષાંકમાં કે વિચારણીય મુદ્દો એ પણ છે કે આપણને વિચારભેદ પરવડતો નથી, માત્ર એકમતી જ પોસાય છે. આપણે ઝંખવા લાગીએ છીએ કે આપણા જેવા વિચારવાળાઓ વધતા ચાલે. વાત સર્જક કલાકારો લગી પહોંચે ત્યારે આપણને એમનો ભિન્ન વિચાર કનડતો હોય છે. આપણામાંના ઘણા સેક્યુલર છે એની આપણને ગોધરાકાંડ કારણથી ખબર પડી, પણ તેઓમાંના અમુક પરમતને જરા જેટલો પણ સહી શકતા નથી એમ જોવા મળ્યું. સર્વધર્મ સમ મમ ભાવ તો દૂરની વાત. એટલે સવાલ આ છે રાજેન્દ્રભાઈ જેવા કવિ પાસે કે સર્જક કલાકાર પાસે આપણે સ્વમતનો પક્ષ કરનારા
વિચારોની આશા એ તો નથી પહોંચી જતા ને, અને આશા ફળતી ન લાગે ત્યારે આટલા બધા અસહિષ્ણુ બની ઉઠીએ છીએ. આથી એમ સૂચવાય છે કે કહેવાતા સંપર્કોની અને સંપર્કોમાં ખપવા ઈચ્છતા સમકાલીન સાહિત્યકારોની સંપર્કતા પોતે જ પ્રશ્નાર્થ હેતર છે. કેમ કે સંપ્રજ્ઞતા કદી પક્ષીલ, કુંઠિત અને એકાંગી ન હોઈ શકે. દાયિત્વને વરેલા સાહિત્યકારની ઓળખ છે, એની કઈ ચેષ્ટા કે પ્રવૃત્તિને એની સમાજાભિમુખતાનું ફળ કહી શકીએ? આપણે ત્યાંના આવા કહેવાતા સંપ્રજ્ઞ સાહિત્યકારો કરે છે શું? તેઓ નિસામાન્ય પુસ્તકોના પાછલા પુઠા પર સ્વીકૃત સૂચક પ્રશસ્તિઓ લખીને તથા વરવા વિમોચનો કરીને પોતાની સામાજિકતા સૂચવે છે. ચૂંટણીઓ લડીને પોતાની લોકપ્રિયતા અને લોકસંમતિને સિદ્ધ થઈ એમ જચાવે છે. લોકો ત્યાં લગી પહોંચવાનો એમનો અન્ય તરીકેનો છાપામાં ફરમાયશી કોલમો લખવી એ માટે ગંભીર લખાણો ટાળવાનો પણ પ્રયત્ન કરે છે. સિવાય કે ભૂકંપ કે ગોધરાકાંડ જેવી દુર્ઘટનાઓ વિશે એકાદ બે વાર કશુંક લખવું અને બને તો એ સ્થળોએ જરા તરા જઈ આવવું. બધું બરાબર સાચવી કરીને હો, અમારા એક મિત્ર અમને હાલ જણાવે છે કે શહેર વિશે કવિતા લખવાથી આધુનિક નથી થવાતું. એથી અમને પણ એમ જે કહેવું સૂઝે છે કે સંસ્થાઓમાં આટાપેરા કરવાથી કે ગામડે ખેતરે આવજા કરવાથી સમાજાભિમુખ નથી થવાતું. આ સુમનભાઈનો મિજાજ છે. હવે એક બીજો નાનો એમનો એમને હું જરા વધારે ફોકસ કરવા માંગુ છું. એ રીતે ઇન્ટરનેટની નેટ જે નવા જનરેશનને અને આપણને બધાને પણ ગમે છે, એટલે જે દિલચોરી કર્યા વિના કહીએ તો એમાં આજે શું થયું? આ બધાને કારણે લાંબી ટૂંકી લીટીમાં છપાયેલું ઢંગધડા વગરનું ગદ્ય સાહિત્ય સામાયિકોમાં અછાંદસમાં ખપે છે. ચીનુ મોદી જેવા ગઝલ સ્વામી કહે છે કે આજકાલની સરેરાશ ગઝલમાં ભાગ્યે જ કશો છંદ સચવાયો છે. છતાં આપણો સરેરાશ ગઝલકાર છાતી ફૂલાવી ફરે છે ને પોતાના જેવા બીજાની નકલો કરી વાહવા કે તાળીઓ ઉઘરાવ્યા કરે છે. મૌલિક નાટક માટે આગળના દાયકાઓમાં ચિંતા વિનિમય ચાલતો હતો, છતાં રૂપાંતરણો અને ઉઠાંતરણોથી ગાડું ગબડેલું. જ્યારે હવે છાશમાં પાણી જેવું સસ્તું હાસ્ય રંગમંચ પર સાવ અનિવાર્ય થઈ પડ્યું છે, જોક્સ કહેવાનું, SMS દ્વારા ઝટ ફોરવર્ડ કરવાનું વલણ ખૂબ વિકસ્યું છે, છતાં એ મસાલો નોનવેજ તરફી હોય તો વધારે જ ખપે છે. હસવાના હેતુથી ભદ્રમ ભદ્ર જેવું લાંબુ વાંચવા ભાગ્યે જ કોઈ તૈયાર થતું હશે. હાસ્યનો વ્યંગ સાથેનો નાભિનાળ સંબંધ કપાઈ ગયો છે. એકમેકને સાચવી લેવાની વાતમાં આજે દાપણ જોવાય છે. પરિણામે ઉત્કટ વિવાદો થતા નથી, બલકે મતભેદો ઉપર થાબડથુબ્બા ચાલે છે. ખાન કાનફૂસિયા કહેવાય છે, આને ના છંછેડશો, અમુકથી તો સાચવી જ લેજો. મને લાગે છે કે એ યાદીમાં મારો નંબર તો હશે જ. તો આ કોઈની શેહમાં ન તણાતા એવા વિવેચકની મુદ્રાના બે દૃષ્ટાંતો મેં તમને કયા. એક સંનિધાન નામની પ્રવૃત્તિ અમે મિત્રો બધા ચલાવતા હતા 1991 થી. સાધારણ રીતે આપણા સમાજમાં વિદ્યાર્થીઓને અને અધ્યાપકોની વિશે ફરિયાદ કરવાની ટેવ પડી ગઈ છે. વિદ્યાર્થીઓને બધું તૈયાર જોઈએ છે, નોટ્સ જોઈએ છે, ગાઈડ જોઈએ છે. અધ્યાપકો પણ અહીંયા ત્યાંથી, જેને અમે અમારી ભાષામાં કહીએ છીએ કે મટીરિયલ મેળવી અને પોતાનું કામ ચલાવતા હોય છે. કોઈ પણ નવું પુસ્તક બજારમાં આવે અને અભ્યાસક્રમમાં દાખલ થાય એટલે અભ્યાસક્રમની જે સમિતિઓ એમાં પૂછવામાં આવે કે આ પુસ્તકનું મટીરિયલ ક્યાં મળશે. હવે આવી પરિસ્થિતિમાં માત્ર અરણ્ય રુદન કરવાથી કંઈ વળવાનું નથી. તમે વિદ્યાર્થીઓ ઉપર કટાક્ષ કરો કે અધ્યાપકો ઉપર કટાક્ષ કરો તેથી પ્રશ્નનો નિવેડો આવતો નથી. તો અમે બધા મિત્રોએ બહુ સરસ રીતે આખો વાત કર્યો અને એના પાયામાં એના સૂત્રધાર સુમનભાઈ છે કે આપણે સંવિધાન નામનું એક એવી વિચાર પ્રક્રિયા શરૂ કરીએ કે જેમાં કોઈ સંસ્થા આપણને બોલાવે, અમે જાતે અમારા ખર્ચે એ સંસ્થામાં જઈએ, અભ્યાસક્રમમાં નિયત થયેલા પુસ્તકો
નિયમમાં ચર્ચા કરીએ અને વિદ્યાર્થી પાસે પ્રતિજ્ઞા લેવડાવીએ. એક, હું ગાઈડ વાંચીશ નહીં. બે, હું દરેક વર્ગમાં મારા અધ્યાપકને પ્રશ્ન પૂછીશ. તો આને કારણે ગુજરાતમાં બહુ મોટી ઘટના બની કે વર્ગમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા થઈ ગયા અને અધ્યાપકો ગભરાતા થઈ ગયા, કારણ કે એણે હવે હોમવર્ક કરીને આવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. આજે પણ અમે બહુ નિયમિત હમણાં નથી કરી શકતા બધા, પણ આ પ્રવૃત્તિ ચાલે છે. મુંબઈમાં પણ બે ત્રણ અધ્યાપક સંઘ કર્યા છે, અધ્યાપકો માટેની સજ્જતા શિબિર કરી છે કે આજે બધું શું ચાલે છે. તો આવી એક પ્રવૃત્તિ અને સુરેશ જોશી વિચાર ફોરમની પ્રવૃત્તિ 1989થી ચાલે છે કે જેમાં અલગ અલગ યુગના જે વાર્તાકારો છે એ ભેગા મળે, વાર્તાઓની ચર્ચા કરે અને એ રીતે આખી વાત ચાલે. તો સાહિત્ય એ માત્ર એકલ માટેનું નથી, પણ સમાજ સાથેની કોઈ એક અમારો સમાજ અમારી જે સમાજ માટેની પ્રતિબદ્ધતા કે નિસ્બત છે એ આ પ્રકારની છે. અને અંતે હું કહીશ કે સુમન શાહ પોતાના સમયની સર્જનાત્મક ને વિવેચનાત્મક પરિસ્થિતિના મીમાંસક રહ્યા છે. એ પાછળ એમની સાહિત્ય પ્રીતિ ને સાહિત્ય મૂલ્યોની જતન કરવાની ચિંતા રહી છે. એક વાત નોંધી અને વાત પૂરી કરું, દરેક લેખક આખરે તો પોતાની જાતને અને વાચકોને અણિયારા સવાલો પૂછે છે ને પોતે સજાગ રહે છે તથા વાચકને પણ સજાગ રાખે છે. લેખક આમ પણ અસ્તિત્વને બાંધતી અને મુક્ત કરતી ભાષાથી મંત્રમુગ્ધ હોય છે. આથી જ ફ્રેન્ચ કવિ જાબે કહે છે એમ, સીન ઓફ નેસેસરી ઓફ રાઇટિંગ એ લેખકની આંતર સમૃદ્ધિ છે. શબ્દ અસ્તિત્વમાં આવે છે, એ ક્ષણે ખોવાઈ જાય છે. શબ્દોનું આ આવવું અને એનું આ ખોવાઈ જવું એક પ્રક્રિયા ભિન્ન નથી, એક જ છે. સુમન શાહના આજના વ્યાખ્યાનને આપણે આપણા ચિત્તમાં એમને સાંભળતા સાંભળતા લખતા રહીશું. એમના શબ્દોની ક્ષિતિજો નિરંતર આપણી ચેતનામાં વિસ્તરતી રહેશે અને દરેક ભાવક પોતાની નિજી મુદ્રાથી નવા સંદર્ભો નિર્માણ કરતો રહેશે. ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ. જો આ હોય મારું અંતિમ પ્રવચન, પ્રવચનો કરવાનો મને ખાસ માવરો નથી, વ્યાખ્યાનો કરવાનો છે. એટલે હું કહીશ કે આ હોય મારું અંતિમ વ્યાખ્યાન. હું ઈચ્છું કે એ એમ હોય, તેમ છતાં અંતરના ઊંડાણેથી એક અવાજ ઉઠે છે કે ના, એ એમ ન હોઈ શકે, એને એમ ન ઈચ્છી શકાય. મને 71મું ચાલે છે, 81 આસપાસ ઢીલો પડ્યો હોઈશ, 91 વખતે ઢીલો ઢીલો એ લખતો વાંચતો હોઈશ, વ્યાખ્યાન કરતો હોઈશ, કંઈ નહીં તો ઇન્ટરનેટના દ્વારેથી કંઈ ને કંઈ બોલતો હોઈશ. આ ક્ષણ સંમિશ્ર છે, હું ઈચ્છું છું અને ઈચ્છી શકતો નથી. આ વ્યાખ્યાન અંતિમ છે અને આ વ્યાખ્યાન અંતિમ નથી. છે અને નથી વચ્ચે એક સાંકડી ગલી છે અને એ ગલીમાંથી મારે મારી વાતને આકારતા આકારતા નીકળી જવાનું છે. જો આ વ્યાખ્યાન અંતિમ છે તો મારે એ વાતો ન કરવી જોઈએ જે મારા વિચાર ભાવ જગતમાં આ મસ્તી જ પડેલી હોય, હંગામી હોય, ટેમ્પરરી. જો આ વ્યાખ્યાન અંતિમ છે તો મારે એ વાતો કરવી જોઈએ જે મારા છેડેથી અંતિમ છે, ફાઇનલ છે, અથવા એવું મને લાગે છે. મારી વક્તૃત્વ શક્તિમાં નાનપણથી શ્રદ્ધા બેસેલી છે. ચોથા પાંચમામાં હોઈશ, નિશાળમાં ગામડું સારું કે શહેર એવા સાથામાં સંવાદ યોજાય અને હું અચૂક જીતું. ઇનામમાં પવાલા ડોલચા ઘણા ભેગા થયેલા. રવિશંકર માસ્તર કહેતા, સામે ફૂલેવારનું ખેતર બેઠું છે એમ સમજીને બોલે રાખવું. તેમ છતાં દરેક વ્યાખ્યાન વખતે નર્વસ થઈ જવાય છે. નર્વસનેસ બહાર હોય, દહેશત, બધાને સમજાય એવું બોલવાનું છે, અધીરાઈ, સામે
સમયમાં પૂરું કરાવવા ઉભેલો કાળ નામનો રિંગ માસ્ટર, ચાબુકધારી રિંગ માસ્ટર. અંદર દહેશત હોય, ઓજસ્વી અભિવ્યક્તિને માટેની એક ઉછળકૂદ. અંદર આજે એવું ઉછળકૂદ છે, બહાર એ દહેશત, એ અધિરાઈ પણ છે. અધિરાઈને હટાવીને મારે ધીરજથી કેટલીક ઓજસ્વી વાતો શોધી કાઢવી છે. બહારથી ખસીને અંદર ઉતરવું છે. બને કે વાતો ઓજસ્વી હોય તેથી થોડી અઘરી હોય, પણ મને શ્રદ્ધા છે કે સમજવા માંગનારને જરૂર સમજાશે. મોટે ભાગે હું ત્રણેય કાળમાં જીવતો હોઉં છું. ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં મારી અવર જવર ચાલ્યા કરતી હોય છે. દાખલા તરીકે અત્યારે મને કારકિર્દીનું અંતિમ વ્યાખ્યાન કરતો સુમન શાહ અનુભવાય છે. સાથે સાથે મને 4-5 વર્ષનો સુમન દેખાય છે, જેને છોકરીઓને હોય એવો ચોટલો રાખતા બાબરી ઉતરાવવાની આળસ હશે કે કંઈ પણ કારણ હશે. હું સમજી શકું છું કે એ દૂરના ભૂતકાળમાં પણ હું કેટલો નર ઉપાડો, બલકે કદરૂપો લાગતો હોઈશ. સુકલકડી શરીર, પોળી પોળી ખાખી ચડ્ડી, માપથી મોટું ખમ્મીસ, એના એના શોલ્ડર પર ખીટી કાંટું ઊભું. એક એ કારણે પણ મને એ જમાનાનું દરજી કામ અનગઢ લાગ્યા કરે. પણ હમણાંના વિદેશવાસવાર દરમિયાન કેટલાક માચો શર્ટ પર એ ખીટી કાંટું મેં ઊભું જોયું અને મને લાગ્યું કે ના, આપણા એ દરજી લોકો ખાસા પ્રી મોડર્ન હતા. મને ભલે કાળામાં ગણો, રંગ વિશે ઈશ્વરને કોઈ ફરિયાદ નથી, પણ એની એક બે કલાક્ષતિઓ માફ કરાય એવી નથી. નાક પોઈન્ટેડ કરી શકાય હોત. દેહ પ્રતિમા હજી 4-5 ઇંચ ઊંચી ઘડી હોત તો સર્જકતા દીપી ઉઠત. મારી જેમ દરેક વ્યક્તિને દેહ પ્રતિમા મળી છે, જેને આપણે શરીર કહીએ છીએ. જીવવા દરમિયાન દરેક વ્યક્તિ પોતાની પ્રતિમા રચા કરે છે, જેને આપણે એની ઇમેજ કહીએ છીએ. સંપ્રાપ્ત અવસ્થામાં હોવું, ટુ બી, એક વસ્તુ છે, અને આ દુનિયામાં કશું બનવું, ટુ બીકમ, બીજી વસ્તુ છે. હું હતો તેમાંથી પ્રોફેસર બન્યો, રાઇટર બન્યો. સૌ મને મારી પબ્લિક ઇમેજથી જ ઓળખે છે, હું પણ મને એમ જ ઓળખું છું. યાદ કરું તો જ યાદ આવે છે કે હું સુમન શાહ નથી, ખાલી એક વ્યક્તિ છું. આજે એ વ્યક્તિની વાતો કરવી છે. પબ્લિક ઇમેજની નીચે સંતાયેલી જે એક પ્રાઇવેટ અથવા તો પર્સનલ ઇમેજ છે, એને બોલવા દેવી છે. મારી પબ્લિક ઇમેજ બચ્ચનની છે, એવી કોઈ હ્યુજ વિશાળકાય નથી. દિલીપકુમારની કે ધીરુભાઈ અંબાણીની હોય એવી ગ્રેટ સક્સેસ સ્ટોરી મારી નથી, મહાસાફલ્ય ગાથા નથી. આજે દિલીપકુમાર એમ કહી શકે કે યાર હમ ભી કભી બમ્બઈ મેં ફલ બેચા કરતે થે. ધીરુભાઈ એવું કહી શકે કે ક્યારેક અમે ભજીયા પણ વેચેલા. મારી મારી જાત સામે ઊભા રહેવાની સચ્ચાઈ છે, પણ એ મુકાબલામાં જે કંઈ પ્રગટે તે બધું જ કહેવાની તૈયારી નથી. મારી બા કહેતી કે પારકા આગળ જાંગ ખોલવાનો કશો મતલબ નથી હોતો, હૈયું ઠાલવવાનો કશો અર્થ નથી હોતો, બાંધી મુઠ્ઠી લાખની. પરંતુ મારા શ્રોતાઓ કદી મને પારકા નથી લાગ્યા. એ ચાહક વિદ્યાર્થીઓનો ને એ સાહિત્ય રસિક જિજ્ઞાસુ મિત્રોનો એક એવો સમુદાય જે હંમેશા મને પોતિકો લાગ્યો છે. અને આપ જો આને મારું અંતિમ વ્યાખ્યાન ગણતા છો અને અવિનાશભાઈએ મને પ્રેમપૂર્વક બોલાવ્યો છે, તો મારે બાના ઉપદેશથી ખસીને થોડીક પેટ છોટી વાતો કરવી જોઈએ, અંતરને ખીલવા દેવું જોઈએ. એ વયનું ખાસ કશું યાદ નથી,
સ્લેટો પેન પેન્સિલ દફતર યાદ છે. દફતર એટલે ખાકી જીન્સની જોડી ગસાઈને કાંટા તૂટું તૂટું થતા હોય. એકવાર પિતાજી મારા માટે વડોદરાથી કણવાળી પેન્સિલ અને પાકા પૂટાની 300 પાનની નોટબુક લાવેલા તે બહુ જ યાદ છે. પાંચે ભાઈ બહેનોમાં મને સૌથી વધુ હોશિયાર ગણતા તેનું જાણે કે હૃદયંગમ પ્રતીક. આજની મારી કમ્પ્યુટર નોટબુક જોડે એ નોટબુકની સરખામણી થઈ જાય છે. એ નોટબુક કોરી હતી, કમ્પ્યુટરની કોરી નથી, ભરેલી છે. બંને નોટબુક કામની ગણાય, કોરીને મેં લખીને ભરી છે. એના પાનામાં મારું ભૂતકાળ ફરફરે છે. કમ્પ્યુટરની નોટબુકમાં સંસંતો વર્તમાન છે અને આપણા સૌનું ભવિષ્ય ધમધમે છે. ફળિયામાં ચચુકા કોળીઓ લખોટીઓ રમતા, સતોડીઓને લંગડી ખરા, પણ ઘૂંટણ છોલાવાની બીકે હોતું તું નહીં, આંખ ફૂટવાની બીકે બોલ બેટ નહીં. એકવાર કાણિયા કે ઢબુ પૈસાથી પત્તા રમવા બાજુની ખડકીમાં, ત્રિકમજીની ખડકીમાં પહોંચી ગયેલો. પાછળથી આવીને પિતાજીએ જોરથી થપ્પડ મારેલી એ હું કદી ભૂલ્યો નથી. એ પછી પત્તા ક્યારેય જીવનમાં પ્રવેશી શક્યા નથી. આજે એક રમત હું બહુ આત્મવિશ્વાસપૂર્વક રમી શકું છું અને તે છે ચેસ. કહેતો હોઉં છું કે એમાં લકની નહીં બુદ્ધિની જરૂર પડતી હોય છે. એ જ ખડકીમાં ત્રિકમજી ભગવાનની સામે રામાયણ ભજવેલું અને જુઓ તો જેમાં હું હનુમાન બનેલો. પિતાજી હનુમાન ભક્ત, તે ભક્તિ વારસામાં મળી છે. તેઓ શનિવાર કરે એટલે જમણમાં જલસો, શિખંડ લેવા હું જતો, હિંમત ગોલો ચપટી ઇલાયચી અને 5-7 ચારોળી ભભરાવી આપે. બરાબર યાદ છે 1 રૂપિયામાં બશેર. દેખાય છે અત્યારે મને એ કલાઈવાળો પિત્તળનો ડબ્બો. કલાઈ કરનારા આવતા, જરી કસબના તાર લેવા માટે જૂના બનારસી સાલ્લા ખરીદનારા આવતા, પવાલું ઘઉં કે ચોખાની સાથે જાંબુ કાશીબોર કે સીતાફળ વેચનારીઓ આવતી, મારી મોટી બા મરજાતી વૈષ્ણવ, તે બંટા ગોળીનો પ્રસાદ કાયમ આપે. આની સાથે જ મને માથે મેલું ઉપાડવા આવતો મેઘો, જેને અમે મેઘા કાકા કહેતા, એનો છોકરો કાનજી ખાસ યાદ આવે છે. કેમ કે કાનજી મારો દોસ્ત અને નિશાળે આવતો ત્યારે બનાતની કાળી ટોપી પહેરીને આવતો, ટોપીની ચાંચ કચડાઈ ગયેલી. કાનજીની મારે વાર્તા લખવી છે, બાકી છે. નિશાળેથી સીધો ગયો હોઉં એટલે બા બધા જ કપડાં ઉતરાવી નાખે ને પછી જ પ્રસાદ લેવા દે, કેમ કે કાનજી જેવા કેટલાયને અડકીને આવ્યો હોઉં, એને અડકે સાંભળેશનું બહુ. કૂતરાનો પડછાયો પડે તોય નાય, એને અવારનવાર તાવ આવે. પિતાજીને મહિને દાડે એકાદ વાર તો ટાઢીઓ તાવ આવે જ આવે. શરીર પર રજાઈઓને જાડું ગાદલું નખાવે ને પછી કહે કે હવે તું ઉપર ચાલ. પિતાજી નરમદિલ હતા, જ્ઞાતિના સંમેલનો માટે પ્રાર્થનાઓ સંવાદો ગરબા લખી શકતા, ખાસ તો ગમતી વસ્તુનું ગાણું ગાઈ શકતા. હું વાર્તા રચું ત્યારે પિતાજી યાદ આવે અને વિવેચન લખું ત્યારે બા. બા તીખી દાઝીલી, વિરોધી, કોઈ પણ ખોટી વાતની ભારે વિરોધી,
કંકાસ થઈ જાય ત્યાં સુધીનો ઝઘડો કરે. હું મોટો તે સંચય દળના દળાવવા મને જ મોકલે, તેલ ધૂપેલ ગાણીએ લેવા મારે જ જવાનું. એ મગની કે મઠની દાળો ઘરે પાડતી, ડાંગર પલાળીને પૌવા ખાંડતી, છાપરે ભીંડાને ટીંડોળાની કાચલીઓ માટેના સૂકવણા કરતી, પાપડ અથાણા થાપડા સાળેવડા બધું જ ઘરે બનાવે, કાચડો વાળીને લીપણ કરે, ઝાડા પાડે, આવા બધા કામોમાં મારે એની પડખે રહેવાનું. આજે મારા અને આપણા સૌના જીવનમાં બધું એટલું બધું બદલાઈ ગયું છે કે આવી બધી વાતો ગઈ ગુજરી લાગે છે, સાચકલી છતાં વાર્તાની હોય એવી લાગે છે. પણ મારા ભાવ જગતમાંથી કદીએ ગઈ નથી. જીવાયેલા એ ભૂતકાળની સાથે આજકાલ મને મારું એક અંતિમ ભવિષ્ય પણ દેખાય છે. એમ કે હું અમેરિકાની કે યુરોપની કોઈ મોટી હોસ્પિટલમાં કે એના નર્સિંગ હોમમાં પથારી વસ છું. એવું કેમ? કેમકે એક દીકરો યુરોપમાં સ્થાયી થયો છે અને બીજો અમેરિકામાં સ્થાયી થયો છે. કલ્પના આ રીતે ચગે છે, હું જાણે છેલ્લા શ્વાસની રાહ જોઉં છું. અનેક સગાવાલા નથી, મિત્રો કે ચાહકોનું કોઈ મોટું ઝુમખું નથી. સફેદ ફ્રોકમાં ગોરી નર્સ આમ તેમ ફરી રહી છે. સામે વોલ ક્લોક છે, છત જોઉં છું. મને ક્યારે બોલાવી લેવો તે માટે છતની પેલે પાર ઈશ્વર પોતાના કાણા ઘડિયાળમાં વારે વારે ટાઈમ જુએ છે. જોકે એ જોયા જ કરશે, કેમ કે ત્યારે કે ક્યારેય હું એને ના જ પાડવાનો છું, જવાનો નથી, કેમકે મારે જવું જ નથી. આ વ્યાખ્યાનના પૂર્વકાલીન બે દાયકા અને તે પૂર્વેના ત્રણેક દાયકા માત્ર સાહિત્ય વિદ્યા વ્યાસંગમાં વીત્યા છે. એટલે કે છેલ્લા જિંદગીના 50 વર્ષ લખવા વાંચવા અને વ્યાખ્યાનો કરવામાં વીત્યા છે. શબ્દની નિરંતર ઉપાસના સિવાયનો કોઈ વ્યવસાય કર્યો નથી. એથી જુદું કરવાની આજે કોઈ ઈચ્છા નથી, કોઈ જરૂરત નથી, કોઈ શક્યતા પણ નથી. હું કહેવા એમ માગતો હતો કે દેહ પ્રતિમા ભલે ને ગમે તેવી મળી હોય, માણસ પોતાની આગવી પ્રતિમા રચા જ કરે છે. ઇમેજ બનાવવી અને ઇમેજ ટકાવવી એ જ છે જીવન પુરુષાર્થ. બને છે એવું કે માણસ હોવું વિસરી જાય છે અને બનવા પાછળ જ મંડ્યો રહે છે, મરે ત્યાં લગી મંડ્યો રહે છે. અને આ બાબતે આપણે અન્ય પ્રાણીઓથી સાવ જુદા છીએ. કૂતરાઓને કશું બનવું નથી, મિનિસ્ટર મેયર કે પંચાયત પ્રમુખ. બિલાડીઓમાં કોઈને મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડ બનવું નથી. બળદોમાં ચૂંટણીઓ નથી હોતી. વરુ કે દીપડા ક્રિકેટ નથી રમતા. શિયાળ જાતિમાં આઈપીએલ નથી અવિનાશભાઈ. કાગડાઓ વ્યાખ્યાનો નથી કરતા. વાઘસિંહે કારખાના નથી ખોલ્યા. હરણ મજૂરીએ નથી જતા. ચકલીઓ પ્રોફેસર નથી. કાગડાઓ વ્યાખ્યાનો નથી કરતા. અધિવેશનો, જ્ઞાનસત્રો, પરિસંવાદો, શિબિરો, વ્યાખ્યાનમાળાઓ, આ પ્રકારનું અંતિમ વ્યાખ્યાન માત્ર મનુષ્યની સૃષ્ટિમાં છે, મનુષ્યેતર સૃષ્ટિમાં નથી. આનું મુખ્ય કારણ તો મનુષ્યનું પોતાનું બંધારણ છે, એ સ્વપ્નદ્રષ્ટા છે. કોઈએ એને રીઢો સ્વપ્નદ્રષ્ટા કહ્યો છે. રીઢો ગુનેગાર જેમ એક પછી એક ગુના કરી જાય, એમ માણસ એક પછી એક સપના ઘડતો જ ચાલે છે. એક સ્વપ્ન પૂરું થયું કે ન થયું બીજું એને ઘડી નાખ્યું હોય છે. શાસ્ત્રીય સંગીત શીખવતી ગાયકવાડી ગાયન શાળામાં રણવર્ષ કાઢેલા, પણ કહેવામાં આવેલું એમ કે ગવૈયા નથી થવાનું. મારું ડ્રોઈંગ સારું, ઇન્ટરમિડિયેટ પાસ છું.
એટલે થયેલું કે આર્કિટેક્ટ તો જરૂર થવાય, પણ મેટ્રિકમાં 60% ના આવ્યા. એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામનું દુનિયાનું જે એક અતિ કઠિન સ્વપ્ન છે એમાં સંડોવાયો. કોમર્સમાં ગયો અને બે બે વાર નફાસ થયો. મને બરાબર યાદ છે, ખૂણાની બારીએ બેસી ખૂબ રડેલો. સપના મનુષ્યના મનોજગતમાં વસે છે, બહારના જગતમાં સપનાની સામે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો હોય છે. સંજોગો અનુકૂળ ન હોય તો સપનામાં ઘણી બધી તોડફોડ થતી હોય છે, તોડફોડ કરવી પડે છે. મારે સંગીત કે ચિત્રને છોડીને બેંક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટને કોમર્શિયલ જ્યોગ્રાફી જેવા વિષયો હાથમાં લેવા પડેલા, જેને મને હેરાન પરેશાન કરી મૂકેલો. સમજવાનું એ છે કે સંજોગો માણસે ઊભા કરેલા ભાત ભાતના તંત્રોને એટલે કે સિસ્ટમ્સને આભારી છે. કુટુંબ, જ્ઞાતિ, સમાજ, પ્રદેશ, રાષ્ટ્ર વગેરે સંદર્ભોમાં અનેકાનેક તંત્રો છે જે મારા સપનાને અમુક કદમાપમાં અને ભાતમાં વેતરી નાખે છે. શિક્ષણ એક ભારે મોટી સિસ્ટમ છે. સંસ્કૃતિ અને સભ્યતા નામની સુપર સિસ્ટમનું પ્રવેશ દ્વાર, ગેટવે, એ રસ્તે થઈને હોવું નામનું જે માનવીય દ્રવ્ય છે એ કશાક બીબામાં ઢળાઈ જાય છે. અંદરના માણસને એ થોડા સમયમાં બહારની દુનિયામાં દોડે એવો બનાવી આપે છે. એવો માણસ શિક્ષિત, સંસ્કારી અને સભ્ય કહેવાય છે. હવે વિચિત્રતા તો જુઓ કે આ શિક્ષિત, સંસ્કારી અને સભ્ય એવા બધા જ લોકો બીજાના સપનાને માટેની સિસ્ટમ્સ વિચારે છે અને બનાવે છે પણ ખરા. પ્રપંચથી પ્રપંચ વિસ્તરે છે. એ લોકો સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય, નીતિ, અનીતિ વગેરે જોડકા રચીને કુટુંબ, જ્ઞાતિ કે સમાજ, કહો કે સમગ્ર પ્રજાને માનવતા અને જનકલ્યાણના રસ્તા દેખાડી શકે છે. અમુક રસ્તા સરિયામ કહેવાય, સરિયામ રસ્તા, અમુક વાંકા ચૂકા, કેટલીક ગલી ખુશીઓ, બધો પ્રપંચ વિસ્તાર. હું કહેવા એ માગુ છું કે સ્વપ્ન અને સિસ્ટમનું આ દ્વંદ્વ ખૂબ ધ્યાનપાત્ર છે. ચીની ફિલસૂફીમાં ઇન યાંગનું એક પ્રતીક છે. સર્પના જડબામાં સર્પનું પોતાનું જ પૂંછ. મારું એવું માનવું થયું છે કે સપના અને સિસ્ટમ્સ એકમેકથી આ રીતે જોડાયા છે. સિસ્ટમ્સ યાંગ છે, બહિર્વાસ્તવ, અને સપના ઇન છે, આંતરવાસ્તવ. સિસ્ટમ્સ અને ડ્રીમ્સ અથવા તો સપના, મેં કહ્યું તેમ એક રીતે નહીં પણ આ રીતે જોડાયેલા છે, ઇન યાંગની રીતે. હું છું પણ મારું સમગ્ર હોવા પણ દુનિયાના જડબામાં ગ્રસ્ત છે. મારું સ્વ સર્વથી જકડાયેલું છે. સપના વારંવાર ઉડી જાય છે અને જાગીને જોઉં છું તો જગત જગત જ દિશે છે. વ્યાખ્યાનમાં મારે એમ બતાવવું છે કે સિસ્ટમ્સ અને ડ્રીમ્સના આ દ્વંદ્વને તોડી શકાય છે. મારા વ્યાખ્યાનની આ પ્રતિજ્ઞા છે, એનો લક્ષ્યભેદ થઈ શકે છે, જેમ અર્જુને મત્સ્યભેદ કરેલો. એટલે પછી શું મળે છે? મત્સ્યભેદ થયા પછી શું મળે છે? લક્ષ્યભેદ થયા પછી શું મળે છે? બહારની જે જકડામણ છે એનાથી છુટકારો અને ચોપાસ, એક પ્રકારનો વિલાસ, આંતર વાસ્તવના સત્વનો વિલાસ, જેમાં
કશોક જીવન ધર્મ જલમલે છે, કહો કે અંતરમાં દીવો પ્રગટે છે. આનું બીજું કારણ મને એ સમજાયું છે કે મનુષ્ય સ્વપ્નદ્રષ્ટા અને સ્વપ્નદ્રષ્ટા હોવા ઉપરાંત વિજિગીષુ વિજયની ઈચ્છાવાળો અને સત્તાખોર પ્રાણી છે. એને પ્રકૃતિ પર વિજય મેળવવા છે, એને સ્વજનો પર તેમજ પરાયા પર વિજય મેળવવા છે, એને ઘરમાં અને ઘર બહાર સર્વત્ર સરહદો વિસ્તારીને સત્તાશાળી બનવું છે. રાજસત્તા અને ધનસત્તા એટલે જ એને પહેલેથી આકર્ષે છે. પોતાના નામના એને સિક્કા પડાવવા છે, ધજાઓ ફરકાવી છે. મનુષ્ય સ્વપ્નદ્રષ્ટા વિજિગીષુ અને સત્તાખોર છે, તેથી એનું જીવન વિધવિધની સિસ્ટમ્સમાં હંમેશા વ્યસ્ત રહે છે. સિસ્ટમ્સ, સુપર સિસ્ટમ્સ, સ્ટ્રક્ચર્સ, સુપર સ્ટ્રક્ચર્સ, ધર્મો, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, પાવર, સુપર પાવર, પ્રોડક્શન, માસ પ્રોડક્શન, માસ ડિસ્ટ્રીબ્યુશન, મીડિયા, માસ મીડિયા, પોલિટિક્સ, વર્લ્ડ પોલિટિક્સ, ઇકોનોમી, ગ્લોબલ ઇકોનોમી. અલબત્ત એની ના નહીં કે આ બધી સિસ્ટમ્સને પ્રતાપે જ માનવ જાતની આગેકૂચ થઈ છે, એડવાન્સમેન્ટ, પ્રગતિ. પરંતુ એને જ પરિણામે અકસ્માતો, ધાંધલ ધમાલ, ઘોંઘાટ, સંઘર્ષ, હુમલા, ભાંગફોડ, આગ, આતંક, હિંસા, બોમ્બમારો, વ્યાપક નરસંહાર ને વિશ્વયુદ્ધો થતા રહ્યા છે. એને માટે માનવ સંસાર આધુનિકરણની એક અવિરત પ્રક્રિયામાં મુકાયો છે, કન્ટિન્યુડ મોડર્નાઇઝેશન. જેની ચરમસીમા વર્તમાન વૈશ્વિકીકરણ છે, ગ્લોબલાઇઝેશન. પણ જુઓ તો ખરા, આ બધું જ માણસને કોઠે પડી ગયું છે. ચોપાસ અર્થશૂન્યતા છે એમ સમજવા છતાં માણસ એને વેઠા જ કરે છે. શું ધર્મકર્મ, શું જ્ઞાન વિજ્ઞાન, શું આધુનિકતા, શું વૈશ્વિક, બધાને વિસારે પાડીને માણસ પોતાની ગતમાં જ જીવે રાખે છે. સપના ભૂલાઈ જાય, એના ચૂરે ચૂરા થઈ જાય, દુઃસ્વપ્નની વિભીષિકા માયલાને ચૂંથી નાખે તો પણ માણસ જીવે જાય છે. માણસના આ નર્યા સંસારી સ્વભાવનું શું કરી શકાય? એની આ મંડેન રિયાલિટીનું, એની આ ઐહિક વાસ્તવિકતાનું શું કરી શકાય? આ મેટર ઓફ ફેક્ટ છે, અથવા તો મેટર ઓફ ફેક્ટનેસ છે, નકરી હકીકત અથવા તો હકીકતતા, એનું શું કરી શકાય? પરંપરાગત ધર્મો, નીતિ સદાચારના શાસ્ત્રો માણસ નરમાંથી નારાયણ બને એવા રસ્તા દેખાડી શકે છે. હું પણ ધાર્મિક, સદાચારી અને નિર્દોષ મનુષ્ય જાતિની કલ્પના તો કરી શકું છું, પણ આ ન સ્વીકારી શકાય એવી વાત છે. કેમ કે માણસ જાત વાસ્તવમાં કોઈ કાળે એમ હતી જ નહીં. હું કે આપણે કહી શકતા નથી કે કોઈ પણ ભાવિમાં માણસ એવો હશે જ હશે. એમ કહેવું અને સાંભળવું ગમે છે કે માણસ પશુથી ચડિયાતો છે. એમ પણ કહેવાયું છે કે મનુષ્યથી શ્રેષ્ઠ આ સંસારમાં કોઈ નથી. વાત સાચી છે. પ્રાણીઓમાં મહાભારત યુદ્ધ નથી લડાયું, જાનવરો આપણા જેટલા સંગ્રહકોર નથી, માણસ જેવું અસત્યવચની કોઈ નથી, એના જેટલું નિર્દય પણ કોઈ નથી, પશુઓ આપણા જેવા હિંસક તો નથી જ, આખલાઓ તલવારો લઈને નથી ઘૂમતા, પાડાઓ ગન લઈને નથી ફરતા, દીપડાઓ રાઇફલ નથી રાખતા, કબૂતરની પાંખમાં ખંજર નથી હોતું. પ્રાણી જગતમાં ન્યુક્લિયર વેપન્સ કે AK-47ના ગુપ્ત ભંડારો નથી. એમની દુનિયામાં ઔદ્યોગિક અને અનૌદ્યોગિક ક્રાંતિઓ અને વિશ્વયુદ્ધો નથી થયા. એમને અંગર પ્રોજેક્ટ નથી કરવો પડ્યો, ઈંધણ બચાવ કે ગરીબી હટાવ ઝુંબેશો નથી ચલાવવી પડી.
પોલ્યુશન અને સોનિક પોલ્યુશનથી પ્રાણીઓના નાક અને કાનને ગુંગળા મનના કોઈ વિકટ પ્રશ્નો નથી થયા. સાવજ ભયાવહ હકીકત એ છે કે આ મહાફસામણમાંથી છૂટવાનો એકેય માર્ગ માણસ માટે બચ્યો નથી. રિટર્ન ટુ નેચર કે ગો બેક હવે શક્ય નથી. અહીં મારા વ્યાખ્યાનનો પૂર્વ ભાગ પૂરો થાય છે. રિટર્ન ટુ નેચર કે ગો બેક હવે શક્ય નથી એ પૂર્વ ભાગનું છેલ્લું વાક્ય છે, જેને સંસ્કૃતમાં ભરત વાક્ય કહે છે. અને ભરત વાક્ય હંમેશા આશીર્વાદ સૂચવનારું હોય છે. રિટર્ન ટુ ગો બેક, રિટર્ન ટુ નેચર કે ગો બેક હવે શક્ય નથી એ વાક્ય આશીર્વાદ સૂચક નથી, પરંતુ ભારોભારની અશક્યતા સૂચક છે. હવે ઉત્તર ભાગ, જેમાં હું કેટલીક શક્યતા સૂચવવા માગું છું, એ ભાગ શક્યતા સૂચવે છે. તો શું શક્ય છે? એક શક્યતા પહેલેથી ખુલ્લી છે કે અર્થશૂન્યતા વચ્ચે અર્થ પેદા કરવાનો પ્રયાસ તો કરી શકાય. બહાર આટલી મોટી જે ફસામણ છે એને 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 બ્રેકેટમાં મૂકીને ઘડીભર વિસારે પાડીને માણસ કંઈ નહીં તો પોતાનામાં તો પાછો ફરી શકે છે. દેખીતું છે કે એક્સપ્રેસ હાઈવે પર યુ ટર્ન ઇચ્છનીય નથી, પરંતુ અંદરના ટ્રાફિકમાં યુ ટર્ન હંમેશા શક્ય છે, હંમેશા ઇચ્છનીય છે. સ્વસ્વીકાર અને આત્મ સાક્ષાત્કાર આખી માનવજાત માટે નહીં પણ વ્યક્તિ માટે તો હંમેશા શક્ય છે. સ્વસત્તાને શરણે ચાલી જવું મારા માટે ક્યારેય અશક્ય નથી હોતું. જાત આગળ હું પૂરું સાચકલું રડી તો શકું છું, મારી બીજી ગીશાને હું તો કાબૂમાં લઈ શકું છું, મારા સપનાની અશક્યતાઓને હું તો ઓળખી શકું છું. કપરી વાસ્તવિકતાઓનો સામનો કરવાનો તો પછી આવે. મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો એટલે થવું હતું કે કુટુંબની ગરીબીનો નાશ થાય, ભાઈઓ બહેનોને પરણાવવામાં પિતાજીને મદદ કરી શકું. ગવર્મેન્ટ વર્કશોપમાં ટાઈમકીપરની નોકરી પણ કરી છે 3 રૂપિયાના ડેઇલી વેજીસથી. જોકે જેમાં મારી પૂરી સંમતિ હોય એવા લગ્ન તો મારા એકલાના જ થયા છે. મારી માન્યતા બંધાઈ છે કે કોઈ પણ લગ્ન સ્વની મરજીથી થવા જોઈએ. સંમતિ તો અથવા તો બહુ સંમતિ તો પાછળથી મેળવી શકાય છે અથવા તો મળી આવતી હોય છે. બાળ લગ્ન કે કાચી વયના લગ્ન જેમ હોય છે એવી રીતે બાળ પ્રેમ કે કાચી વયનો પ્રેમ પણ હોય છે. મને એ જાતના પ્રેમનો, જો કે નિષ્ફળ, અનુભવ જરૂર મળેલો. અલબત્ત પ્રેમ માટે ઉંમર ગમે તે હોય, ખાસ પ્રકારનું બાળક પણ જરૂરી છે. કેમ કે હોશિયારીથી દુનિયાના બધા જ કામ થઈ શકે છે, માત્ર પ્રેમ નથી થઈ શકતો. મને એ જાતના પ્રેમમાં પડવાનો અવસર પણ સાંપડેલો જેમાં હું સફળ થયો. પ્રેમની વાત નીકળી જ ગઈ છે તો એને વિશેની મારી એક માન્યતા પણ રજૂ કરું કે પ્રેમને હું પરમ સત્ય ગણું છું. કેમ કે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, અને સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્ય જીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, સહજ, સરળ, પ્રમાણથી પર છે જ નહીં. આપણે વાત કરતા હતા સ્વસ્વીકારની. સ્વસ્વીકાર એટલે પોતાની મર્યાદાઓનો સ્વીકાર, પોતાના આંસુઓની ઓળખાણ. સાથોસાથ સ્વસ્વીકાર એટલે પોતાની શક્તિઓની ઓળખ. અતલ ઊંડાને પડેલી છીપલી દેખાઈ જાય, એમાં ગોઠવાયેલું મોતી મળી આવે.
અંદર પડેલું એ રતનધન જડી જાય પછી જીવનના બધા ક્રમ ઉપક્રમ ક્રિયાકાંડ વિધિવિધાન આપોઆપ બદલાઈ જતા હોય છે. સ્વસ્વીકારનો અર્થ એ નહીં કે પારકારનો તિરસ્કાર, સ્વકીય ધર્મનો અર્થ એ નહીં કે પરધર્મની અવહેલના અથવા તો સર્વસાધારણ ધર્મની અવહેલના, ના એવું નહીં, નહીં જ નહીં. મારો મતલબ એમ છે કે જે કંઈ સર્વસામાન્ય છે તેને ઇરેઝર હેઠળ મૂકવાનું, છેકી નાખવાનું, પણ રાખવાનું એવું કે છેકેલું છે એમ દેખાય. એટલે પછી કોઈ અંગત ભાવ સંવેદનમાંથી જેમ એક મૌલિક કાવ્યનો પ્રસવ થાય છે તેવી રીતે સપનામાંથી મૌલિક જીવનશૈલીનો પ્રસવ થાય છે. કહો કે સપનું પોતે જ સિસ્ટમ બની જાય છે. ઇન યાંગનું દ્વંદ્વ તૂટે છે, એનો વિલય થઈ જાય છે. અંદરના સત્વને પ્રતાપે નાનો શું જીવન ધર્મ ચડી આવે છે, સ્વતંત્રે જીવવાનું શરૂ થઈ જાય છે. હવે એ બહાર ફાંફા નથી મારતો, અંદર ફંફોસે છે, સ્વ સ્વને શોધે છે અને સ્વને પામે છે, પોતે જ લેણદાર ને પોતે જ દેણદાર, પોતાનો હિસાબ પોતે જ લે, પરિણામો પણ જાતે જ ભોગવવાનો, પસંદગીઓ જો પોતે કરી છે તો એના ચૂકવણા પણ પોતે જ કરવાનો, પેમેન્ટ ડ્યુ ટુ ઓન ચોઇસીસ. મારે આ વ્યાખ્યાન કરવું છે તે મારી પસંદગી છે, તમારે આ વ્યાખ્યાન સાંભળવું છે તે તમારી પસંદગી છે. આપણે બંને એ માટે જે કંઈ કરવું પડે તે કરવું, એનું નામ એનું ચૂકવણું છે. પસંદગીકાર આ રીતે પોતાની પસંદગીના પરિણામો પણ જાતે જ ભોગવવાનું છે. હાથના કર્યા હૈયે વાગ્યા એમ નહીં, વાગેલાને વળગાડવાના, હૈયે વળગાડવાના. મને જ્યારે કોઈ એક ક્ષણે એવી બરાબર ખબર પડી કે મારામાં ભાષા સાહિત્યની શક્તિ ખાસ છે ત્યારે ચિત્રે વીટ્યું રતન હથેળીમાં ખુલે ઝગમગે ને ગરીબ આદમી ખુશીનો મારો ઘાંઘો થઈ જાય એમ હું ઘાંઘો થઈ ગયેલો. આર્ટ્સના પહેલા વર્ષની સત્રાંત પરીક્ષામાં આખી કોલેજમાં ફર્સ્ટ આવ્યો. જુનિયર બીએમાં પહેલો લેખ કર્યો અને તે બુદ્ધિ પ્રકાશમાં છપાયો. બે સ્વપ્ન જોડિયા જન્મ્યા, પ્રોફેસર થવું અને સાહિત્યમાં નામ કાઢવું. એમએમાં ગોલ્ડ મેડલ સાથે ફર્સ્ટ ક્લાસ, તેથી ટ્યુટર કે લેક્ચર નહીં પણ સીધો જ પ્રોફેસર થયો. એ જ વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર થયો. માર્ચમાં એમએનો વિદ્યાર્થી હોય ને તે એ જ વર્ષના જૂનમાં એમએમાં ભણાવતો થાય એ કારકિર્દીનો કેવો પડકાર ભર્યો શુભારંભ. માણસ સ્વપ્નદ્રષ્ટા વિજિગીશું ને સત્તાખોર છે એમ મેં કહ્યું, તેમ કે એ ભાગેડું પણ છે. ખાસ તો એ પોતાની જવાબદારીઓમાંથી પલાયન કરી જાય છે. પેમેન્ટ ડ્યુ ટુ ઓન ચોઇસીસ માટે હંમેશા કાલા કાઢે છે. પોતાની પસંદગીઓના ચૂકવણા કરવા બાબતે હંમેશા ઠાગા ઠૈયા કરે છે. કોમર્સમાં મેં રખડી ખાધેલું, પૂરા પુસ્તકો વસાવ્યા હોય, લાઇબ્રેરી ગયો હોઉં તો વાંચવાનો પ્રસંગ આવે. વડોદરામાં યુનિવર્સિટીનો સેન્ટ્રલ હોલ, કમાઠી બાગ, બેન્ડસ્ટેન્ડ, પેવેલિયન, રેલવે સ્ટેશન, લારી લપ્પા, ન્યાય મંદિર અમારી ટોળીને અતિ પ્રિય હતા. ભટકી કરીને થાક્યા પછી કેનેડા કાફેની રાઈસ પ્લેટને કચોરી ખાવામાં અથવા તો ઈરાની રેસ્ટોરાંની આમલેટ ખાવામાં ઘણી સાંજો ઉલટથી વાપરી છે. બિના કા સાંભળવામાં પ્રતાપ મોહન કે શારદા ટોકીઝમાં, દિલીપ કુમાર, રાજ કપૂર કે દેવાનંદની ફિલ્મો જોવામાં, છોકરીઓની વાતો કરવામાં,
ત્યારે સમજાયું કે એવું જોવાની એ બધી અડબંગ ને ઉજૂર રંગે તો એ તો ગળતામાં ધકેલનારી તપસ્વી ને ખતરનાક. કદાચ એટલે સમજાયું કે અધ્યાપકના ધંધામાં મારાથી સ્વાધ્યાય અને પ્રવચન બાબતે પ્રમાદ નહીં કરાશે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એ મનમાં બરાબર બેસી ગયું. મારે જો સાહિત્યમાં નામ કાઢવું છે તો ગુજરાતી, સંસ્કૃત, ભારતીય અને વિશ્વના સાહિત્યોની મને બરાબર ખબર હોવી જોઈશે. એટલું જ નહીં, એના મર્મોની પણ મને ખબર હોવી જોઈશે. સ્વાધ્યાય અને પ્રવચનનો એ સિલસિલો આજની તારીખે ચાલુ છે. લેટ 60s થી 70s લગી પસંદગીના પસંદગીનું આડેધડનું ખૂબ વાંચ્યું, મુખ્યત્વે પશ્ચિમમાં. પણ પછીના વર્ષોમાં એમાં પસંદગી અને જરૂરિયાત દાખલ થયા અને લખવાનું વધતું ચાલ્યું. મને વિવેચક ભલે ગણો, એના ઉત્તમોત્તમ અર્થમાં હું નથી, હું વિવેચક નથી. ઉજ્જડિયા ગામના બે ચાર એરેન્ડિયામાંનો એક અનુપ જાવ હોય એવું મને હંમેશા ભાસ્યું છે. અલબત્ત મેં મારા વિવેચનો વડે સાહિત્ય પદાર્થની ખેવના હંમેશા કરી છે. ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસનું હિત ચિંતવ્યું છે. મારી મને મળેલી ઓળખ એ હિતચિંતાના કાયમના સહભાગી તરીકેની છે. ગુજરાતી ભાષામાં છેલ્લા 45-50 વર્ષથી ચાલી રહેલા સર્જન, વિવેચન, વિચાર, કળા વિચાર નામના એક કન્ટિન્યુ ડિસ્કોર્સનો હું સહભાગી રહ્યો છું, નિત્યના પરામર્શનો સહભાગી રહ્યો છું. અરે કહો તો મારા સર્જનાત્મક લેખનોને પણ હું એક રીતે એ ડિસ્કોર્સનો જ સમવિભાગ ગણવા તૈયાર છું. એ હેતુએ પૂરા પ્રેમે કરીને સર્જકતાને અવારનવાર અભરાઈએ મેલેલી છે. વિવેચક ગાળને સોન ઘીની નાળ ગણી છે, ફલાણા છાપના ગણાઈને કારકિર્દીમાં મોટા મોટા નુકસાન વેઠ્યા છે. સમજ ના ભરી કે સમજ ભરી, ચર્ચાઓથી લાધેલા માન અપમાન વેઠ્યા છે, સ્વીકાર્યા છે. આમાંની એકે વાતનું મને ક્યારેય અંગત દુઃખ નથી થયું, બલકે આ આપણી સાહિત્યિક વાસ્તવિકતા છે એમ ગણીને મેં એનો હંમેશા સહર્ષ સ્વીકાર કરેલો છે. સ્વાધ્યાય અને પ્રવચન અધ્યાપકના ધર્મ છે, પણ મારા માટે તો જીવન છે. મારી જીવનશૈલીના એ ધારક પોષક પરિબળો છે. એ માટે મેં ઘણા ચૂકવણા કર્યા છે અને એને મને ઘણા જ ઘણા સુખ આપ્યા છે. એ સુખનું પહેલું નામ તે સાહિત્ય કળાનો આનંદ છે. એ સુખનું બીજું નામ વિદ્યાનો આનંદ છે. એ સુખનું ત્રીજું નામ પ્રેમ છે. દેશ વિદેશમાં સાહિત્ય કલાએ મને કંઈ કેટલાય અપરિચિતોનો ઊંડો પરિચય કરાવ્યો છે. મને હંમેશા ગમ્યા કરતા કેટલાક સર્જકો, વિવેચકો, ફિલસૂફો, એ અપરિચિતો તે મને અથવા તો મારું નાનું મોટું વાંચ્યા પછી કાયમના મારા થઈ ગયેલા કેટલાક ચાહકો, વાચકો, કેટલાક વિદ્યાર્થીઓ, અમુક અધ્યાપકો, એ અપરિચિતો તે મને સાહિત્યના માણસ તરીકે જાણ્યા પછી એ વાતે ચાહ્યા કરતા મારા કેટલાક બિન સાહિત્યિક મિત્રો. શી ખબર, હવે મને આનંદ પાસે સાહિત્ય સમાપ્ત થાય તે પૂરતું નથી લાગતું. આનંદમાંથી છેવટે તો પ્રેમ પ્રગટવો જોઈએ. કલા રસાયણ એવું હોય જે પ્રેમે ભોગવાય અને અખૂટ જીવન રસાયણ બની રહે. હમણાંનું એમ માનવાને મજબૂર થયો છું કે સાહિત્યનું મૌલિભૂત પ્રયોજન અને પરિણામ ભલે આનંદ છે પણ સાથોસાથ પ્રેમ પણ છે. સાહિત્ય સર્જન પ્રેમથી પ્રયોજાય અને એનું છેલ્લું પરિણામ પ્રેમ હોય. સાહિત્ય વિવેચન પ્રેમથી પ્રયોજાય અને એનું છેલ્લું પરિણામ પ્રેમ હોય. ખરેખર તો કલાકાર માણસની પહેલી અને છેલ્લી પ્રતિબદ્ધતા પ્રેમ પ્રત્યે છે, એની પહેલી અને છેલ્લી અભિમુખતા પ્રેમ પ્રત્યે છે,
નહીતર સંભવ છે કે સર્જનની નામે સાહિત્યકારો કશી ગમતીની શબ્દ રમતમાં કાલે આપણ કરતા હોય? સંભવ છે કે કશા કહેવાતા વસ્તુલક્ષી વ્યાપારને નામે અંગત રાગ અને દ્વેષના વાટણને વિવેચન કહેતા હોય? વાક્છલ એવી છલના છે જેથી માણસ ખરેખર ન હોય તો પણ પ્રતિબદ્ધ કે અભિમુખ લાગે છે. વાક્છલ એવી છલના છે જેની છલનાકારને પોતાને ખબર નથી પડતી અને જ્યારે ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પેમેન્ટ ડ્યુ ટુ ઓન ચોઇસીસ, પોતાની પસંદગીઓ સામેનું ચૂકવણું, મારે મન મોટી ફિલસૂફી છે. મારા આ વ્યાખ્યાનનો એ મુખ્ય સૂર છે, કી નોટ. હકીકત એ છે કે દરેક માણસમાં એના પોતાના જ કર્તવ્યોમાંથી છટકી જવાની ચતુરાઈ ભરી પડી છે. આરામ શાહ બોરડી નીચે સ્વ પસંદગીએ સૂતેલા છે. એ સજ્જન એમ ઈચ્છે છે કે એમની છાતી પર પડેલું બોર કોઈ બીજો જણ એમના મોંમાં મૂકે અથવા એમને બેઠા કરે. દરેક માણસમાં પોતાની જવાબદારીઓ બીજાને માથે ઓઢાડવાની હોશિયારી પણ ભરી પડી છે. નબળો માટી બૈયર પર શૂરો હોય છે. શેઠીઓ એમ ઠસાવે છે કે ક જગાએ ફોલ્લી જે થઈ છે તે એના ચાકરના આળસને કારણે થઈ છે. પસંદગી માગે તે બધું કરવાની તત્પરતા હોય તો તેના સારા પરિણામોનો માણસ અઢળક આનંદ પામે છે. ભૂરા આકાશ નીચે લહેરાતા ઘઉંના સોનેરી પાકને જોઈને ખેડૂતને જે રાજીપો થાય છે એ સ્વર્ગીય છે. માણસો જો જાતને જવાબદાર હોય તો સ્વપસંદગીના માઠા પરિણામોને પણ વધાવી શકે છે. દિવાળું કાઢીને બબલદાસ કારાવાસ વેઠે પણ સમજે કે એ તો પોતે કરેલા બેફામ સટ્ટાનું ફળ છે. એમનામાં એવું સાનભાન પ્રગટે. ચૂકવવા નીકળેલો માણસ એ રીતે જાત પ્રત્યે ઉદાર થઈ શકે છે ને તેથી સામાની પસંદગીઓ વિશે પણ ઉદાર થઈ શકે છે ને એટલે એને સામાનો સ્વીકાર કરવાનું મન થાય છે. સ્વસ્વીકારને કારણે જ પરસ્વીકાર સરળ બની જાય છે. પોતાની જીવનસંગીની માટેની અમારા બંને દીકરાઓની પસંદગીઓ જ્યારે અમારે સ્વીકારવાની આવી ત્યારે આ ફિલસૂફી ઠીક ઠીક કામ લાગી. બધું સમજાયું. દુઃખ તો ખાસું પડેલું પણ થયું કે પસંદગી એમની છે તો ચૂકવણું પણ એમનું હશે. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે. પસંદગી માગે તે બધું કરવાની તત્પરતા હોય તો આત્મશ્રદ્ધા જાગે છે. એથી માણસ પોતાની ઇમેજને બરાબર સ્વરૂપે ઘડી શકે છે. એથી એને શક્યતાઓની અને અશક્યતાઓની ખબર પડે છે. વિવેક આવે છે કે કરવા યોગ્ય શું છે શું નથી. જાત એ રીતે ઘડાય એટલે ખબર પડે કે બીજા માટે પોતે કેટલો કામનો છે કે નકામો છે. સમજે કે બીજાથી પોતે છેતરાતો નથી તે એટલા માટે કે પોતે બીજાને ક્યારેય છેતરતો નથી, પોતાની જાતને તો નહીં છે. સત્ય તો એ છે કે દુનિયા આખીને છેતરનારાઓએ સૌ પ્રથમ પોતાની જાતને છેતરી હોય છે. મારી માન્યતા બંધાય છે કે કદાચ બધા પાપના મૂળમાં આત્મવંચના છે અને તે ન દેખાય એવું પાપ છે કેમ કે પોતે કર્યું હોય છે. એમ પણ સમજાય છે કે હું બીજાની સ્વતંત્રતા સાચવીશ તો મારી આપોઆપ સચવાશે, હું બીજાના હિતો જાળવીશ તો મારા એની મેળે જળવાશે. પસંદગીનું ચૂકવણું ખરેખર તો એક સાથે બે કામ કરે છે. મનુષ્યને એના પોતાના દ્વીપમાં એની પોતાની આબોહવામાં ખીલવે છે. જેમ ધરતી વૃક્ષને જોડી રાખે છે તેમ સ્વકેન્દ્ર એને પોતાની સાથે જોડી રાખે છે. એટલે જાતે અર્જિત કરેલા સુખની લહેરો અથવા તો દુઃખના ઝંઝાવાત
થી એ ડગતો નથી, એ સ્વસ્થ રહી શકે છે. અને છેવટે તો આ ધરતી પર હોવાના પોતાના અધિકારનો આનંદ પામી શકે છે. બીજું કામ આપોઆપ થઈ જાય છે. એવો સ્વસ્થ જણ સામા દ્વીપમાં નિવસતા બીજા મનુષ્યને એના અધિકારને એના આનંદને એટલી સારી રીતે પ્રમાણી પણ શકે છે. માણસો એકબીજા માટે કાયમી ધોરણે ઐતરેય હોય, બીજા ધ અધર એના કરતાં ભલે ને કાયમી ધોરણે દ્વૈપાયન હોય પોતાના દ્વીપમાં વસનારા. સામાને હું ઐતરેય ગણું કે સામો મને ગણે એના કરતાં અમે બંને પોતપોતાને દ્વૈપાયન ગણીએ એ શું નરવી નમ્રતા નથી? એથી વધારે નમ્રતા કઈ હોઈ શકે? અહીંયા મારા વ્યાખ્યાનનો ઉત્તર ભાગ પૂરો થાય છે. હવે પ્રશ્નાર્થ ભર્યો એક એપિલોગ, ઉપસંહાર. મને એવો વહેમ છે કે જાતે ઊભી કરેલી ફિલસૂફી પ્રમાણે હું બરાબર જીવું છું, બધું સારું લાગે છે, ગમે છે. એટલે એમ પણ માનું છું કે દરેક વ્યક્તિ પોતા માટે આવો તેવો નાનો સો ધર્મ ઉપજાવીને ખુશીથી જીવી શકે. પણ ના, તેમ છતાં ધ્યાન રહે એમ કરીથી વાત કાયમ માટે સુખાંત નથી થઈ જતી. બહાર ઉભેલા તંત્રો વ્યક્તિના સ્વને ગમે એ ઘડીએ પછાડીને રહે છે. ધ્યાન રહે, વૈયક્તિક સત્યો કમજોર પડી જાય છે, એને પુરવાર નથી કરી શકાતા. સપનું પોતે જ સિસ્ટમ બની ગયું એમ જે લાગ્યું હોય તે ક્ષણિક હોઈ શકે છે, આભાસ હોઈ શકે છે. છેવટે છોભીલા પડી જવાય, કેમ કે ભાન પડે કે ઇન યાંગનું દ્વંદ્વ જે તૂટ્યું, મત્સ્યભેદ જે થયો તે ખરેખર નથી થયો. સમતુલા બરાબર સાચવી હતી પણ તીર નકામું ગયું છે, માત્ર ટાંટિયા દુખે છે આમ ઊભા રહેવાને કારણે. આંતરવાસ્તવ વેરવિખેર થઈ ગયું છે. અર્થ શૂન્યતા વચ્ચે અર્થ પેદા કરવાનો જે પ્રયાસ કરેલો તે વળી પાછો શૂન્યમાં ઓસરી ગયો છે. જુએ છે કે મેટર ઓફ ફેક્ટનેસમાં પોતે ફરી પાછો આથમી ગયો છે. ધ્યાન રહે, સ્વકીય ધર્મનો આવો પરાભવ જરૂર થવાનો છે. જોકે એ પણ ધ્યાન રહે કે સ્વપસંદગી વીરો પેલા દેવહુમા પંખીની જેમ, ફિનિક્સની જેમ પોતાની જ રાખમાંથી વળી પાછા બેઠા પણ થઈ જવાના છે. ઈશ્વર મારા આ કે આ પછીના કોઈ પણ પ્રવચનને અંતિમ તો ઠેરવવાનું છે. મારી ના છે તો પણ મારે જવું તો પડવાનું. સૌને પૂછે છે એમ મને પૂછશે, કેમ કેવું લાગ્યું, શું લઈને આવ્યા છો, પાપ કે પુણ્ય? હું કહીશ કંઈ પણ લાવ્યો નથી, બધું ચૂકવીને આવ્યો છું. અને સારું તો જરાય નથી લાગ્યું, ફરિયાદ છે. એવો શ્રી કહેશે બોલો. એટલે હું કહીશ માણસ ધરતી પર હોવાની જવાબદારીનું આટલી કાળજીથી વહન કરે, માણસ પોતાના હોવાનું વારંવાર મૂલ્ય ચૂકવે, છતાં તેને તમે દરેક વખતે પછાડો જ પછાડો એવું કેમ? એનો એવો તે શો વાંક, મેટર ઓફ ફેક્ટનેસ આટલી બધી કાળ મીંડ કેમ? સર્જનની તમારી આ એકની એક વાત એમ બતાવે છે કે તમે ઘરેડિયા કલાકાર છો, તમે પૂરા સર્જક નથી, છૂટી પડ્યા છો. કેટલા બધા સજ્જડ ને લાપરવાહ દિશો છો, ના ચાલે, વિચારો તમારું આ તે કેવું બખડજંતર છે, કહો તો ચાલે? મને ખબર છે બચારા કશું કહી શકશે નહીં, એમની પાસે કશો ઉત્તર હશે નહીં. વિચારવા જશે પણ વિચારાશે નહીં, હસવા કરશે પણ હસાશે નહીં, છોભીલા પડી જશે. એમને છોભીલા જોઈને મને મારું મત્સ્યભેદની નિષ્ફળતા વખતનું છોભીલાપણું યાદ આવી જશે, પણ મારું મને વધારે સારું લાગશે, મને બધું જ સારું લાગશે, બધું જ ગમશે.
હું એમની આંખોમાં જોઈ એક એવું કાતિલ સ્મિત ફેંકીશ જે એમનાથી ઝીલાશે નહીં. અસ્સુ, થેન્ક યુ વેરી મચ.